એસઆઈના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. એટીએસ દ્વારા બંને શંકમદો પર સતત વોચ રાખવા માંગી રહી છે. બંને શંકમદ અમદાવાદના જમાલપુરના રહેવાસી છે. સાથે જ શંકમદો સોના ચાંદીના ધંધા સાથે સંકળાયેલા છે. બંને યુવાનો પાકિસ્તાનની વારંવાર મુલાકાત લઈ શંકાના ઘેરામાં આવી ચૂક્યા છે. આજ મામલે સંવાદદાતા મૌલિક ધામેચા જોડાઈ ગયા છે. મૌલિક, શું કહેશો? જે રીતે અમદાવાદમાંથી બે શંકમદોની પોલીસે ધરપકડ કરી છે, શું છે વધુ વિગતો? જીલ, આપને જણાવો કે અનેક વખત આ પ્રકારના જે ખુલાસાઓ છે તે બહાર આવતા હોય છે. એટીએસ દ્વારા જે પ્રકારે એન્ટી ટેરર સ્કવોડ છે તેની સતત આવી રીતે વોચ રહેતી હોય છે. જે સંકમંદો હોય છે તેની નિગરાની હેઠળ જ દરેક કાર્યવાહી થતી હોય છે. ક્યાંક ને ક્યાંક જે આ બે ભારતીય બંધુઓ છે તેમાં પણ ખાસ કરી અમદાવાદના જમાલપુર વિસ્તારના બંને જે રહેવાસી ભાઈઓ છે તેમની અવારનવાર જે પાકિસ્તાન જવાની જે હિલચાલ હતી તેની ઉપર તેમની નજર રહેલી છે. અને તેમને ક્યાંક ને ક્યાંક શંકા લાગી રહી છે કે તે પાકિસ્તાનના કનેક્શનમાં હોઈ શકે. એટલે આઈએસઆઈ સાથે પણ કોક ને કોક શંકાના આધારે અત્યારે હાલ તેમની જે નિગરાની છે તે રાખવામાં આવી છે. તમામ તેમની હલચલ છે તેમની ઉપર નિગરાની રાખી અને આ જે વાતચીતની છે તે પણ રેકોર્ડ કરવામાં આવી રહી છે. અત્યારે હાલ મહત્વનું છે કે આ જમાલપુર વિસ્તારના જે બે રહેવાસીઓ છે તે છેલ્લા કેટલા સમયથી સોના ચાંદીના બિઝનેસ સાથે જોડાયા છે. અવારનવાર તેઓ પાકિસ્તાન પણ ગયેલા છે, તે ધંધાકીય અર્થે જ ગયેલા છે કે અન્ય કોઈ કામ અર્થે ગયેલા છે. હાલ એ લોકોના ફોન અને અન્ય જે માલ સામગ્રી છે તેની પણ વારંવાર ચેકિંગ કરવામાં આવે છે. તે એરપોર્ટથી કયા ટાઈમે પાકિસ્તાન ગયેલા છે, ત્યારબાદ ત્યાંથી કેટલા સમય બાદ રિટર્ન થયેલા છે, કોના કોના સંપર્કમાં રહેલા છે, આ તમામ બાબતોની પૂછપરછ અત્યારે હાલ ખાનગી રાહે કરવામાં આવી છે. આ બંને વ્યક્તિની ધરપકડ હજી સુધી કરવામાં નથી આવી. બિલકુલ મૌલિક, આભાર તમામ માહિતી બદલ.